नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈનરૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. આજ રોજ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 4 જૂના થાણા નવસારીમાં શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શરૂઆતમાં બધાએ મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું અને સાથે જ ત્યારબાદ સ્વાગત કરીને દરેક વાલીઓ તેમજ દરેક પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ શાળાના બાળકોએ અવનવા પ્રકારના નૃત્ય કરીને મનોરંજન પૂરું પાડ્યું હતું અને સાથે જ દરેક શિક્ષકગણ આચાર્યશ્રીઓ સાથે જ વાલી મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના મુગાર ગામના મોરાફળિયાના એક મકાનમાં આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી અને વિજલપોરનું ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને આગના લીધે ઘર વખરી બળી ગઈ હતી અને સાથે જ કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. ત્યારે હાલ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિગંબર જૈન સમાજ દ્વારા રવિવારે મહુવા વિઘ્નહર પાર્શ્વનાથ સુધી 30 કિલોમીટર પદયાત્રાનું આયોજન થયું. નવસારી દિગંબર જૈન સમાજ દ્વારા છેલ્લા 9 વર્ષોથી લગાતાર ડિસેમ્બર મહિનાના અંતમાં શ્રી 1008 કુંદનાથ ભગવાન મંદિર મંકોડિયાથી અતિશય ક્ષેત્રથી 1008 વિઘ્નહર પાર્શ્વનાથ ભગવાન મંદિર સુધી 30 કિલોમીટર લાંબી ભવ્ય પદયાત્રાનું આયોજન કરતું આવ્યું છે. ત્યારે એ જ રીતે આ વર્ષે પણ રવિવાર 25 ડિસેમ્બરના રોજ મળસ્કે 4 વાગે આ પદયાત્રાનું પ્રસ્થાન નવસારીથી થશે અને આ પદયાત્રા એ જ દિવસે 11 વાગે મહુવા તીર્થ ક્ષેત્ર પર પહોંચશે અને નવસારી દિગંબર જૈન સમાજના 31 પદયાત્રીઓ અને દર્શનાર્થી મળી 100 લોકો આ તીર્થની આ દિવસે વંદના કરશે. મહુવા વિશ્વ હર પાર્શ્વનાથ ભગવાનની લગભગ 900 વર્ષ જૂની આ ચમત્કારિક મૂર્તિ માત્ર જૈનો માટે જ નહીં પરંતુ દરેક સમાજના લોકો માટે આસ્થાનું પવિત્ર સ્થળ છે. વાંસદાના પારસી સમાજના હોલ ખાતે જીસીઆઈ વાંસદા રોયલના 16મો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં જીસીઆઈ વાંસદા રોયલના વર્ષ 2023ના પ્રમુખ તરીકે જેસી મિતુલ ભાવસાર અને જુનિયર જેસી ચેરપર્સન 2023 તરીકે જેસી દક્ષા મિશ્રા નિમવામાં આવ્યા. એમની ટીમ દ્વારા શપથ ગ્રહણ કર્યા અને સાથે જેસીઆઈ યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતી 120થી વધારે દેશમાં અને 100 વધુ વર્ષથી કાર્ય કરતી સંસ્થા છે. સાથે જ નવા 8 સભ્યો જેસીઆઈ વાંસદા રોયલમાં જોડાયા હતા અને જેસી મિતુલ ભાવસાર દંડકવન આશ્રમ ખાતે ઘણી સેવા પ્રવૃત્તિમાં આગળ છે. 2023માં કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. બિલીમોરા બીબીએ કોલેજના વિદ્યાર્થીએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ. કુછ બિહાર અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી બિલીમોરા કેળવણી મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના એસવાય બીબીએ કોર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી યશ અરવિંદભાઈ પટેલ બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી ક્વાર્ટર ફાઇનલ મેચમાં પસંદગી પામી સીસીઆઈ દ્વારા ઓલ ઇન્ડિયા કુછ બિહાર અંડર 19માં તિરુનીવેલી રમવા માટે ગયા. ત્યારે આ સિદ્ધિ બદલ કોચ અરવિંદ પટેલ, રાજુ સુભાષ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય એઆર બજાજ, કોઓર્ડિનેટર કૃણાલ ભાવસાર તેમજ દર્શન દેસાઈ, કોલેજ સ્ટાફ, પરિવાર તથા મંડળના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઈપી અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં એલઆઈસી પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ.
म्यूचुअल फंड्स अने इंश्योरेंस इंडिया नी दरेक कंपनीओनुं काम करवा साथी अन्य विविध प्रकारनी सेवाओ अने सुविधाओ पण आपीए छीए। त्यारे सरनामुं नोंधी लो, एसके कंसल्टन्सी, रामवाटिका, ग्राउंड फ्लोर, कुंभारवाड, नवसारी। अने वधु माहिती माटे संपर्क करो स्क्रीन पर देखाता नंबर पर। વાંસદાના કેડકચ્છ ગામે ઓર્ગેનિક ખેતી વિશે ખેડૂત શિબિર યોજાયો। વાંસદા તાલુકાના કેડકચ્છ ગામે સરપંચની અધ્યક્ષતામાં ખેડૂતોનું ઓર્ગેનિક ખેતી વિશે શિબિર યોજાયો હતો, જેમાં બાગાયતી પાકો કેવી રીતે કરવા તેના ઉપર વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। વાંસદા તાલુકાના કેડકચ્છ ગામે સરપંચ કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી તેના માટે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ બાગાયતી પાકોની ખેતી કેવી રીતે કરવી અને તેના પર વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। સાથે જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કેડકચ્છના સરપંચ કરશનભાઈ પટેલે કરી હતી। વાંસદાના ખાટાંબા ગામે તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। વાંસદા તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગામિતના પ્રમુખ પદે ખાટાંબા ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ અને શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકો અને બાળકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આભાર વિધિ બીઆરસી ગવનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। વાંસદાની સરકારી કોલેજ ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ તથા સેમિનાર યોજાયો। વાંસદા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદા ખાતે નવસારી આયુર્વેદિક શાખા સંલગ્ન આયુર્વેદિક દવાખાના ભીનાર કોટેજ હોસ્પિટલ વાંસદા અને પીએચસી સેન્ટર ચાંપલધરા તથા સરકારી કોલેજ વાંસદા એનએસએસના સંયુક્ત ઉપક્રમે આચાર્ય ડોક્ટર વાયજી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સરકારી આયુર્વેદિક દવાખાના ભીનારની ટીમ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ વિદ્યાર્થીઓને ડોક્ટર વૈદ્ય પ્રકાશ ચૌહાણ દ્વારા આયુર્વેદ અને જીવનશૈલી વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। નવસારીના ગ્રીડ સ્થિત સોસાયટીમાં રહેતા વેપારી ગુમ। નવસારીના કવિલપોર સ્થિત ગ્રીડ વિસ્તારમાં આવેલ ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ચીખલી તાલુકાના દેગામ ખાતે નવા ફળિયાના રહીશ એવા 42 વર્ષીય વેપારી કૌશિકભાઈ વસંતભાઈ લાળ 21 ડિસેમ્બરે સવારે 6:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે ચાલ્યા ગયા હતા, જેઓ હજી સુધી પરત ફર્યા નથી કે તેમની કોઈ પણ ભાળ મળી નથી। તેઓ રંગે ગૌવર્ણના અને આશરે 5 ફૂટ 8 ઇંચ ઊંચાઈ ધરાવતા કૌશિકભાઈ લાળ હિન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે। તેમના ગુમ થવા અંગે તેમના પત્ની તૃપ્તિબેને નવસારી ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધવા સાથે આ અંગે વધુ તપાસ ગ્રામ્ય પોલીસના મનીષભાઈ કરી રહ્યા છે। નવસારીની સોનલબેન નાયકા ગુમ। સોનલબેન હિરેનકુમાર નાયકા, જેઓ 303 સરકારી આવાસ શાંતાદેવી રોડ ખાતે રહે છે, તેઓ તારીખ 23/7/2022ના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા। તેઓને સગા સંબંધી તેમજ આજુબાજુ તપાસ કરતા તેઓ ક્યાંય મળ્યા આવ્યા નથી। ત્યારે ગુમ થનાર સોનલબેનની ઉંમર 22 વર્ષીય છે અને તેઓની ઊંચાઈ 5 ફૂટ ઇંચ તેમજ મોઢું લંબગોળ, શરીરે કાળા કલરનો ડ્રેસ તથા કમરે કાળા કલરની લેગિંગ્સ પહેરેલ છે, તેમજ જમણા હાથની હથેળી પર RSPનું છુંદડું કરાવેલ છે અને તેઓ ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા જાણે છે। સાથે જ ગુમ થનારની ભાળ મળે તો નવસારી ટાઉન પોલીસ સ્ટેશન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી। બોરિયા સ્ટોલનાકા ખાતેથી દારૂનો જથ્થો વહન કરતી 3 મહિલા સહિત 4 અટકાયત। નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર 3 મહિલાઓ અને અન્ય 1 ઇસમ મળીને 4 લોકો દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે આ બાતમીના આધારે પોલીસે બોરિયા સ્ટોલનાકા નજીક જાપ્તો ગોઠવ્યો હતો, જેમાં બોરિયા સ્ટોલનાકા થઈને પસાર થઈ રહેલ 3 મહિલાઓ તેમજ સાથે જ 1 વ્યક્તિને
पकड़ी अने तेमनी पासे थी कुल रूपया 45,475 नो मुद्दा माल कब्जे कर्यो हतो अने साथे ज तमाम ने वॉन्टेड जाहिर करी अने तेमने सामे प्रोहिबिशन एक्ट नी कलम हेठळ गुनो नोंधी कायदेसरनी कार्यवाही करवा साथे आ अंगे वधु तपास नवसारी ग्राम्य पोलिसना PSI विजय पटेल करी रह्या छे। क्यां सुधी भाड़ाना मकानमां रहेशो? हवे मेळवो तमारो पोतानो घर, तमारा सपनाने साकार करो कामधेनु पार्कमां, नजीवी रकम भरो अने घरनो घर मेळवो शांतादेवी रोड खाते आवेल कामधेनु पार्कमां। हाई सिक्योरिटी, फायर सेफ्टी, इलेवेटर लिफ्ट, प्रसंगो माटे पार्टी प्लॉट तेमज बाळको माटे पार्क जीवी घणी बधी सुविधा उपलब्ध छे। त्यारे 10,000 रूपिया भरो अने सपनानु घर बुक करावो। एक रूम रसोड़ो अने बे रूम रसोड़ाना फ्लेटो रेडी पोजिशनमां मळशे। भाड़ानी रकम ने बदले लोनना हप्ता भरो अने घरना मालिक बनो तो आजे ज संपर्क करो। कामधेनु पार्क विद्या भारती स्कूल नी पाछळ शांतादेवी रोड नवसारी अने वधु माहिती माटे संपर्क करो 9375956935 अने 9825696292। ચીખલીના પીપલકભાણ ખાતેથી પિકઅપમાં વહન થતો 1.14 લાખનો દારૂ પકડાયો। ચીખલી પોલીસને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા મેક્સ પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો ચીખલી આલીપુર રોડ ખાતે એક બુટલેગરને આપવા લઈ જવાનાર છે। ત્યારે આ બાતમીને આધારે ચીખલી પોલીસે ચીખલી પીપલકભાણ ખાતે નાકાબંધી કરી હતી। તે દરમિયાન બાતમી મુજબની પિકઅપ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની બાટલીઓ ટીન બિયર મળીને કુલ 936 નંગનો કુલ રૂપિયા 1.14 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો। સાથે જ તમામ વિરુદ્ધ પ્રોહિબિશનની એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI MK ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। જલાલપોરના ભૂતસાળના આરોપીએ યુવતીને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું। જલાલપોર તાલુકાના ભૂતસાળ ગામે તળાવ સામે આવેલ અવતી લેક વિલા સ્થિત બંગલોમાં રહેતા 23 વર્ષીય મિત ધીરજલાલ પંડ્યા એક યુવતીને જર્નલ લખવામાં મદદ કરવાની બહાની પોતાના ઘરે લઈ છે યુવતીના બોયફ્રેન્ડને મારવાની ધમકી આપી યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવા સાથે તેને માર મારતો હતો અને અંતે આ અંગે ભોગ બનનાર યુવતીએ મિત પંડ્યા વિરુદ્ધ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મિત પંડ્યા વિરુદ્ધ IPCની કલમ 323, 376 તથા 506 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોર પોલીસના PSI RS ગોહિલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 28.5°C અને લઘુત્તમ તાપમાન 13.5°C રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 75%, જ્યારે સાંજે 30% રહ્યું હતું। હવાની ગતિ 6.8 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી। કોરોનાની વાત કરીએ તો હાલમાં આજ રોજ નવસારી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, જેની સામે એક પણ વ્યક્તિએ કોરોનાને માત આપી નથી। ત્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 0 છે। ત્યારે હાલ તો નવસારી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી, છતાં પણ આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। તો ત્યારે ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળો, તેમજ માસ્ક પહેરો અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો। તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।